નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં જોઈએ આજનું દૈનિક રાશિ પણ તે પહેલા જોઈએ આજનું પંચાંગ વિક્રમ સંવત બે હજાર એસી ઈસવીસન બે હજાર ચોવીસ સ્વાગણ સુદ પૂનમ સોમવાર તારીખ પચીસ ત્રણ બે હજાર ચોવીસ આજના સૂર્યોદયનો સમય સવારે છ કલાકને તાલીસ મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે છ કલાકને એકાવન મિનિટ મિત્રો આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુન તો મિત્રો આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના મિત્રો આજે ધૂળેટીનું પર્વ છે તો તમારા જીવનમાં હંમેશા કુદરત તરફથી સાતેય રંગો ઉમેરાયેલા રહે મિત્રો આજે જે બાળકો જન્મ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના આજના જન્મેલા બાળકોની રાશિ કન્યા રહેશે અને આજના જન્મેલા બાળકો ખરેખર સમજદારીમાં અવ્વલ નંબરે રહેવાની શક્યતાઓ છે મિત્રો સૌથી પહેલાં આપણે આજના ધૂળેટીના તહેવારની શુભકામના આપણા જીવનમાં દરેક રંગો ઉમેરાતા રહી કુદરત એને હંમેશા અપડેટ કરતા રહી અને એ રંગોથી તમારું જીવન રંગીન બનેલું રહે અને જિંદગીના તમામ સુખ ઐશ્વર્ય અને આનંદનો તમને લાભ મળે મિત્રો આજનો જે તહેવાર છે રંગોનો તહેવાર એ રંગોનો તહેવાર જ્યારે આપણે મનાવીએ છીએ ત્યારે આપણા જીવનમાં જે એક બ્લેક એન્ડ વ્હાઈટની પરિસ્થિતિ હોય ને એમાંથી આપણે બહાર નીકળીએ છીએ અને જીવનના રંગોને આપણે માણી શકીએ તો આજના તહેવારનો મતલબ એવો નથી કે ભાઈ કોઈને લાલ લીલો કલર લગાડી દીધો એટલે તહેવાર થઈ ગયો એવું નથી જો આજના દિવસે તમે કોઈકના જીવનમાં રંગ ભરી શકો તો તમારા માટે ખરેખર સાર્થક કહેવાય કે તમે ધૂળેટી મનાવી ભગવાનનો જે ખરો મેસેજ છે ભગવાનની જે સલાહ છે તે આ જ છે કે આવા સારા દિવસો ને દિવસે આપણે કોઈક બેરંગી માણસના જીવનમાં રંગ ભરી શકીએ તો મિત્રો આ વાતને જો આપણે યાદ રાખીએ ને આજે કોઈક એવું કામ કરીએ જેનાથી કોઈકનું જીવન બદલાય એના જીવનમાં આનંદ ઉલ્લાસ આવે કંઈક રંગોનો ઉમેરો થાય તો આપણા માટે ધૂળેટીનો તહેવાર સાર્થક કહેવાય તો આજે પ્રયાસ કરજો કે કોઈકના જીવનમાં એક ટપકો પાડી શકો કલરનું હું એમ નથી કહેતો તમે બધું જ એને આપી દેજો અરે એક ટપકું પાડજો એના જીવનમાં કલરનું એ માણસ આનંદિત થઈને તમારો આભાર માનશે તો મિત્રો હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પણ પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા માટે આજે આર્થિક પ્રગતિ થતી દેખાય આજે તમારા આર્થિક અને સામાજિક પ્રશ્નો તમે તમારી કુશળતાથી આવડતથી નિભાવી શકશો એમાં સારું પરિણામ લઈ શકશો આજે આર્થિક બાબતમાં કંઈક નવા રસ્તાઓ ખુલતા દેખાય જે આપણા જીવન માટે લાભકારી રહે વૃષભ વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક બાબતો સરળ થતી દેખાય આજે ઘણા લાંબા સમયથી જે પ્રશ્ન પડતર પરિસ્થિતિમાં ચાલ્યા લાગ્યા છે એને જોવાનો સમજવાનો મોકો મળે અને એને ફરી પાછા આપણે આગળ વધારી શકીએ આજે દિવસ છે ને સકારાત્મક વિચારો સાથે શરૂ કરજો અને આખો દિવસ વિચાર સકારાત્મક રાખજો ચોક્કસ સારા ઉકેલો તમારા મનમાંથી જ નીકળશે મિથુન મિથુન રાશિવાળા માટે આજે દિવસ થોડો સાચવીને શરૂ કરવાની જરૂરિયાત છે ને મિત્રો તમે જે કંઈ મહેનત કરશો કરશો પરિશ્રમ એનું પરિણામ તમને ચોક્કસ મળતું દેખાય તમારે પણ વિચારો સકારાત્મક રાખવા જરૂરી દેખાય આજે દાંપત્ય જીવનમાં સારો આનંદ છવાઈ જાય કર્ક રાશિ કર્ક રાશિવાળા માટે આજે રંગોનો ઉલ્લાસ માનવાનો દિવસ પણ મિત્રો કોઈ વાદ વિવાદ ન થાય કોઈ ગેરસમજ ન થાય એની કાળજી અવશ્ય રાખજો આજે પારિવારિક કાર્યોમાં ઘણી સારી સાનુકૂળતા આવે આજે કોઈકની સાથે મિલન મુલાકાત થાય અને એ મિલન મુલાકાત આપણા માટે આનંદ ભરેલી રહે સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે શક્ય છે આજે કોઈ અચાનક મુશ્કેલી આવી જાય પણ મિત્રો ભૂતકાળમાં કરેલા કામોથી બાંધેલી પાણથી આજનું નુકસાન આપને અટકાવી શકશું આજે પારિવારિક મીઠાશ જળવાતી દેખાય છે ને આજે આનંદ ઉલ્લાસનો લાભ આપણને મળે કન્યા કન્યા રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળે ઘણા બધા આપી શકશો અને સંતાનો અંગેના કામોમાં ખૂબ સરળતા આજે આવતી દેખાય હોય લગ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય

તમારી સામે આવે તેને ઝડપવામાં તમે સફળ પણ થાવ આજે સામાજિક માન સન્માન આપણે આપણી રીતે વધારી શકીશું મિત્રો આજે રોકડ રકમની લેતી દેતી સાવધાની કરજો વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં ઘણી મોટી રાહત મળતી દેખાય છે કોઈ અગત્યનું કામ પાર પડે અને એનાથી સારા સમાચાર આપણને મળે આજે પારિવારિક સમય ખૂબ સરસ રીતે વિતાવી શકાય અને એનો ભરપૂર આનંદ આપણે મેળવી શકીએ મિત્રો આજે ઘણા બધા જૂના સંબંધો ફરી પાછા તાજા થવાની શક્યતા છે ધન રાશિ ધન રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં બહુ સારી અને મોટી અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે અને મિત્રો આજના આ ફાયદા પછી ભવિષ્યનું આર્થિક રોકાણ ખૂબ સમજી વિચારીને કરશો તો વધુ સારા ફાયદા મળે મકર મકર રાશિ વાળા ધનની બાબતમાં સંભાળી લેવાના છે મિત્રો આજે ઘણા બધા સારા સામાજિક કામ તમે પાર પાડી શકશો અને મોસાળથી અને સાસરેથી ખુબ સારા સમાચાર પ્રાપ્ત થાય કુંભ રાશિ કુંભ રાશિ વાળા એ આજે બીજાનું માન સન્માન જાળવવું ખુબ જરૂરી દેખાય છે આજે કોઈ પણ માણસ સાથે વાતચીત કરતા પહેલાં ઉગ્ર સ્વભાવ ન રાખવો આજે બીજાને જેટલો આદર ભાવ પ્રેમ આપશો એટલું જ સરસ તમને સામેથી વર્તન મળશે આજે કુંભ રાશિવાળાને મહત્વના કામમાં સારી પ્રગતિ મળે મીન રાશિ મીન રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે આજે મીન રાશિવાળાને પ્રવાસ કરતાં કરતાં કંઈક નવું કરવાના વિચાર આવે કંઈક નવું સર્જન કરવાનો વિચાર આવે એવા ગ્રહમાં ચોક્કસ દેખાય આજે આર્થિક આયોજનો સારું પરિણામ આપે અને આજે પરિવારમાં આનંદ ઉલ્લાસનો જે આનંદ છવાયેલો છે એનો ભાગ આપણે સરસ રીતે ભોગવી શકીએ તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ પણ હવે જોઈએ આપને આજનો શું વિચાર મિત્રો આપણા ઘરમાં આપણા ઘરમાં એક એવો અમીર વ્યક્તિ રહી છે ને જેની કદર આપણે હંમેશા ભૂલી જઈએ છીએ કરતા નથી તો આજે એને યાદ અપાવું છું એનું માન સન્માન હંમેશા જાળવજો અને એની કદર કરજો અને આ વ્યક્તિ છે આપણા પિતા એના ખિસ્સામાં તમે માગો ને એ કામ માટેના પૈસા હોય જ ન હોય તો એ બીજે દિવસે ગમે ત્યાંથી લાવી આપે તો એ આપણા માટે અમીરોનું અમીર કહેવાય કે આપણા માટે ક્યારેય ના જ ન પાડે હા લો આ વ્યક્તિનું અપમાન ક્યારેય નહીં કરો એની આમન્ય જાળવો એની સેવા કરો એને ખુશ રાખવાના પ્રયત્ન કરો અને ખૂબ મહત્ત્વની બાબત એની પર આર્થિક બોજ વધે નહીં એની કાળજી અવશ્ય રાખો તો મિત્રો હવે જોઈએ આપણે આજની વૈદ્યય સલાહ મિત્રો ચહેરા પર ખીલ થતા હોય ને તો નારંગીની છાલ ઘસવી જોઈએ એનાથી ખીલ મટી જાય તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો આજનો ઉપાય આજે આપણે કોઈને પણ કોઈ પણ કામમાં નડવું નહીં એનું કારણ મારો તો જ્યોતિષનો ધંધો છે ભાઈ તો મેં જોયા છે જીવનમાં લોકોને જેટલા ગ્રહ નડે ને એના કરતાં વધુ માણસો નડે છે તો આજે આપણે નક્કી કરવાનું કે આપણે કોઈને નડીએ નહીં મારી પાસે લોકો આવે છે કે સાહેબ જુઓની કયો ગ્રહ નડે છે હવે એ ગ્રહમાં એટલી નડતરની એ નથી હોતી તાકાત એટલી તાકાત આપણા આજુબાજુના માણસો બતાવી જાય ને એ આપણને નડે તો આપણે નક્કી કરીશું કે આપણે કોઈને નહીં નડીએ તો આપણે સારું કામ તો કરીશું જ ને તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું રિવન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો